ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી જે ગેટ પરથી સ્ટેડિયમમાં પ્રવેશ કરવાના હતા તે જ ગેટ આજે સવારે પવનના કારણે ધરાશાયી થયો હતો સદનસીબે તે સમયે કોઈપણ સુરક્ષાકર્મી કે કામદાર ત્યાં હાજર ન હતા જેથી જાનહાનિ ટળી હતી જોકે દુર્ઘટના બાદ તૂટેલા ગેટને યુદ્ધના ધોરણે ક્રેન મંગાવી અને ઊભો કરી રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાં જ્યાંથી એન્ટ્રી લેવાના છે તે ગેટ નંબર પર મોટો લોખંડનો બનાવવામાં આવ્યો છે આજે સવારે એકાએક અચાનક આ ગેટ ગેટ થયો હતો તૂટતા જ આસપાસના લોકો અને સુરક્ષા કર્મીઓમાં ભય ફેલાયો હતો ગેટ પાસે ચોવીસ કલાક સુરક્ષા કર્મીઓ હાજર હોય છે સદનસીબે તે સમયે સુરક્ષા કર્મીઓ ગેટ થી દૂર હતા જેથી કોઈને જાનહાની થઈ ન હતી જો વીઆઈપી કાફલો તે સમયે પસાર થયો હોત તો દુર્ઘટના સર્જાઈ હોત આ ઉપરાંત મોટેરા સ્ટેડિયમમાં પબ્લિક માટે પ્રવેશ કરવા માટેના મુખ્ય ગેટ પાસે એક મોટું હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું આ હોર્ડિંગ પણ અચાનક આજે સવારે ધરાશાયી થયું હતું